ओके विद्यार्थी मित्रों, आजना 13मा प्रकरणना 8मा लेक्चरमा आपणे छेल्लो पॉइंट એટલે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ડાયઝોનિયમ ક્ષાર આપણે કેમ બનાવ્યો એ વાત કરી. એના ભૌતિક ગુણધર્મો તમને કહું મિત્રો, તો સામાન્ય તાપમાને એ ઘન સ્ફટિકમય પદાર્થ છે અને પાણીમાં દ્રાવ્ય છે. પાણીમાં દ્રાવ્ય છે, ઠંડા પાણીમાં દ્રાવ્ય છે, ગરમ પાણીમાં એનું વિઘટન થઈ જાય છે. મતલબ ગરમ પાણી સાથે તો એ ખાલી દ્રાવ્ય જ નથી થતો પણ રાસાયણિક પ્રક્રિયા પણ કરે છે મિત્રો. તો આ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. હવે હું તમને આ આગળની વાત કરીશ કે પાણી સાથે એ પ્રક્રિયા કરી વિઘટન થાય છે, બરાબર. ઠંડા પાણી સાથે એ પ્રક્રિયા આપતો નથી પણ દ્રાવ્ય તો થાય જ છે. શુષ્ક અવસ્થામાં પણ એનું વિઘટન થઈ શકે છે. હવે વાત કરીએ એના રાસાયણિક ગુણધર્મોની. તો રાસાયણિક ગુણધર્મોમાં મિત્રો, મેં તમને અગાઉ વાત કરી હતી કે 99% પ્રક્રિયા એક જ સાઈડની છે, બરાબર. ડાયઝોનિયમ ક્ષાર, ડાયઝોનિયમ ક્ષાર ની રાસાયણિક પ્રક્રિયાઓ અથવા તો રાસાયણિક ગુણધર્મો મિત્રો, આ બે પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આપે છે. એમાં પહેલા પ્રકારની પ્રક્રિયા છે કે ડાયઝોનિયમ ક્ષાર મીન્સ કે નાઇટ્રોજન. ડાયઝોનિયમ ક્ષાર વાળો ભાગ એટલે કોણ? નાઇટ્રોજન, જે એમ નામ લે, બરાબર. ડાયઝોનિયમ ક્ષાર માં નાઇટ્રોજન વાળો ભાગ છે. ડાયઝોનિયમ ક્ષાર એટલે N2Cl એટલે ડાયઝોનિયમ ક્ષાર છે, જે પાછળનો ભાગ છે, બરાબર ને. દાખલા તરીકે તમને કહો તો એટલે કે અહીં મારી પાસે એરાઇલ સમૂહ છે, તો એની સાથે જે પેલું N ટ્રિપલ બોન્ડ N આ પ્લસ અને આ માઇનસ આ જે જોડાયેલું આ ડાયઝોનિયમ ક્ષાર છે. તો મિત્રો એને હું નાઇટ્રોજન પણ કહી શકું અને ડાયઝોનિયમ ક્ષાર પણ કહી શકું. એટલે ડાયઝોનિયમ ક્ષારમાં નાઇટ્રોજન વાળા ભાગનું વિસ્થાપન થતું હોય એવી પ્રક્રિયા, અને એ લખું કે ડાયઝોનિયમ ક્ષારમાં નાઇટ્રોજનનું વિસ્થાપન થતું હોય એટલે દૂર થતો હોય, બરાબર, તેવી પ્રક્રિયા. અને એક પ્રક્રિયા છે કે ડાયઝોનિયમ ક્ષારમાં નાઇટ્રોજનનું વિસ્થાપન ન થતું હોય એવી પ્રક્રિયા, પણ નાઇટ્રોજનનું વિસ્થાપન ના થતું હોય એવી એક જ પ્રક્રિયા છે મિત્રો, રિડક્શન. એક બે પ્રક્રિયા છે, એમાં અહીં આપણને એક લઈ દીધી છે. બાકી એક ડાયઝોનિયમ ક્ષારમાંથી હાઇડ્રોજન બનાવવાની પ્રક્રિયા પણ આવે છે. બાકી મોટે ભાગે તમારી ધ્યાન માટે કહી દઉં કે બધી પ્રક્રિયામાં નાઇટ્રોજનનું વિસ્થાપન થતું હોય છે. એટલે નાઇટ્રોજનનું વિસ્થાપન થતી પ્રક્રિયાની વાત કરીએ તો અહીંયા આપણે કોઈ પણ, હું અહીંયા બેન્ઝીન લઈ શકું, હું પહેલી વાર આમ લખું છું, બાકી દરેક વખતે હું આ રીતે નહીં લખીશ. બેન્ઝીન વડે એટલે કે બેન્ઝીન સાથે એરોમેટિક ડાયઝોનિયમ ક્ષાર લઈએ. તમે એલિફેટિક પણ લઈ શકો પણ મોટા ભાગની પ્રક્રિયા એલિફેટિક સાથે નહીં પણ એરોમેટિક સાથે છે. N2Cl આપણે ટૂંકમાં લખીએ, આ પ્લસ આ માઇનસ, N ટ્રિપલ બોન્ડ N સત્તા. હવે મિત્રો આની પ્રક્રિયા તમે અલગ અલગ પરિસ્થિતિમાં કરો, કોના વડે વિસ્થાપન કરો છો એના ઉપર આધારે. ધારી લો કે હું અહીંયા ત્રણ પ્રક્રિયા તમને સમજાવું. CuCl એટલે શું કહેવાય છે? ક્યુપ્રસ ક્લોરાઇડ, યાદ રાખજો ક્યુપ્રસ, કારણ કે કોપર એ પ્લસ વન છે, નું HCl ના દ્રાવણમાં તમે દ્રાવણ બનાવો. આ ઉદીપક છે, આ પ્રક્રિયા થશે. નાઇટ્રોજન નું વિસ્થાપન થવું એટલે આ પ્રક્રિયા. યાદ રાખજો મિત્રો, ડાયઝોનિયમ ક્ષારની 99% પ્રક્રિયા થાય, ઉપરનું માથું તૂટે, ડાયઝોનિયમ ક્ષાર દૂર થાય બસ, અને ન્યા નવો ઋણાયન એટલે કે અહીંયાથી આ ક્લોરિન આવી જાય. બધામાં સિમ્પલ અને સાદામાં સાદી પ્રક્રિયા. આ ડાયઝોનિયમ ક્ષારના રાસાયણિક ગુણધર્મોમાં કાંઈ શીખવાનું નથી, 5 મિનિટમાં આપણે બધું પૂરું કરી શકીએ. હવે આ N2 અને Cl, આ N2 એ N2 વાયુ તરીકે છૂટો પડે, આ નિપસ કન્ફર્મ છે મેં તમને કીધું, અને આ Cl છે એ હાઇડ્રોજન સાથે જોડાય. અને છે ઘણા મિત્રો આમાં કહી શકે કે સાહેબ આ Cl ને અહીંયા લીધો, બરાબર, તો આ પછી અહીંયા Cl છે એ લખ્યો તો એની કરતા સીધો આ Cl જ અહીં જોડ્યો હતો. તો મિત્રો આ ક્લોરોબેન્ઝીન બનાવવામાં તો વાંધો નહોતો, પણ બાકીના સંયોજનો બનાવવામાં બહુ પ્રશ્ન થાય. દર વખતે ક્લોરોબેન્ઝીન જ બની જાય એટલે ખાસ યાદ રાખજો. હવે ધારી લો કે ક્યુપ્રસ બ્રોમાઇડ હોય તો અહીંયા HBr સાથે પ્રક્રિયા કરીએ. આ જગ્યાએ તમે ખાલી વિચારો કે મેં તમને એમ સમજાવ્યું હોય કે આવું ક્લોરિન અહીં આવી જાય એમ ગણજો, તો તમે હેરાન થઈ જાઓ. દર વખતે ક્લોરોબેન્ઝીન જ નિપજ મળે, બરાબર. હવે
ક્યુપ્રસ બ્રોમાઇડ ની હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો બ્રોમિન જે અહીં આવી જશે પછી N2YO અને HCl જો આ બે નિપજ કન્ફર્મ છે કારણ કે અહીંનો હાઇડ્રોજન આ ક્લોરિન સાથે જોડાય પછી એવી રીતે તમે ક્યુપ્રસ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરો HCl તો મિત્રો તમને અહીંયા સાયનો ડાયલ્યુમ ક્ષાર દૂર થાય અને સાયનો સમૂહ જોડાશે મળશે બાકી ટૂંકમાં કહીએ તો એક જ સરખી પ્રક્રિયા છે જોઈ શકો છો એટલે ક્લોરો હેલોજન કોઈ પણ ઉમેરો હોય ક્લોરિન કે બ્રોમિન બરાબર અને સાયનાઇડ ઉમેરો હોય સિમ્પલ પ્રક્રિયા એક સરખી પ્રક્રિયા છે મિત્રો અહીંયા આ પ્રક્રિયામાં આપણે મોટે ભાગે હાઇડ્રોજન સાયનાઇડ કરીને એસિડ ન હોય એટલે આપણે મોટે ભાગે ક્ષાર લેતા હોય પોટેશિયમ સાયનાઇડ સમજી ગયા બાકી એમાં કોઈ ફેર નહીં તો પોટેશિયમ સાથે ક્લોરિન જોડાય કારણ કે ઓલો હું જે હાઇડ્રોજન સાયનાઇડ થોડોક નિર્ભર છે એટલે પોટેશિયમ સાયનાઇડ લેવાનો એનો પોટેશિયમ સાયનાઇડ નો સાયનાઇડ અહીં આવી જાય અને પોટેશિયમ સાથે આનો ક્લોરિન આવી જાય મતલબ કે આ ત્રણેય પ્રક્રિયા સેમ પોઝિશનમાં થાય છે એક સરખી સ્થિતિ છે જોઈએ અને આ પ્રક્રિયાને મિત્રો શું કહેવામાં આવે છે ખબર આ પ્રક્રિયાને સેન્ડ મેયર પ્રક્રિયા કહેવાય શું કહેવામાં આવે છે સેન્ડ મેયર પ્રક્રિયા આને રિલેટેડ આના જેવી જ પ્રક્રિયા છે જેને ગેટરમેન પ્રક્રિયા કહેવાય એમાં આની જેમ જ છે પણ એમાં ઉદીપક તરીકે ક્યુપ્રસ હેલાઇડ નીકળી લીધો એ લોકોએ અહીંયા ઉદીપક તરીકે એ લોકોએ ક્યુપ્રસ હેલાઇડ ની બદલે કોપર લીધો વસ્તુ એની એ જ છે જો ધારી લો કે મારે બ્રોમિન જોડો હોય તો CU અને HCl લે ક્લોરિન જોડો તો CuSH એટલે ટૂંકમાં કહીએ તો કોપર ની બદલે સોરી ક્યુપ્રસ ની બદલે અહીંયા ઉદીપક તરીકે શું લેવામાં આવ્યો છે ખાલી કોપર બાકી રિએક્ટ જે પ્રક્રિયા છે એમાં નિપજમાં કોઈ ફેર કરવાનો નથી મિત્રો અહીંયા ક્લોરોબેન્ઝીન મળશે જે મોનોમર બરાબર અને એવી રીતે જો તમે અહીંયા બ્રોમિનેશન કરશો તો અહીંયા CuHBr રહે અને તો તમને અહીંયા શું મળશે બ્રોમિન નિપજમાં કોઈ ફેર પડતો નથી પણ આ પ્રક્રિયા મિત્રો ગેટરમેને આપેલી છે એટલે આને ગાટરમેન પ્રક્રિયા કહેવાય મુખ્ય નિપજમાં કોઈ ફેર નથી પણ કઈ નિપજમાં ફેર પડે એ હું તમને સમજાવું આ તો આમ જ રહે એટલે એનો મતલબ એવો દેખો આ ક્લોરિન છે અહીંથી આ બંધ તોડી અને અહીં જોડાય આ N2 તો કે એ તો આપણે દર વખતે કહીએ છીએ એમ પછી શું થાય એ તમે સમજો પછી આ કોપર છે આમાં આ ક્યુપ્રસ સાયનાઇડ ભાગનો તો લેતો પ્રક્રિયામાં એ ખાલી ઉદીપકનું કામ જ્યારે આ ભાગ લેશે ક્યાં ભાગ લેશે તો આવડો છે ને અહીંથી છૂટા પડેલા કોપર સાથે જોડાય અરે ક્લોરિન સાથે જોડાય એટલે ક્યુપ્રસ ક્લોરાઇડ આપણને શું મળશે નિપજ મળશે દર વખતે આ ખાસ યાદ રાખવાનું છે ક્યુપ્રસ ક્લોરાઇડ કરીને આપણને અહીંયા નિપજ મળે છે આ ભૂલવાનું નથી ઓકે પછી એવી રીતે અહીં તમે સમજો તો N2 પ્લસ CuCl કે હાઇડ્રોજન સાથે આ જોડાતો તેની બદલે કોની સાથે જોડાય ટૂંકમાં આ ઉદીપક તરીકે ખાલી કામ જ કરતો પ્રક્રિયક તરીકે પણ કામ કરે છે નિપજમાં કોઈ ફેર નહીં યાદ રાખજો આ સેન્ડ મેયર પ્રક્રિયા છે ગેટરમેન પ્રક્રિયા છે મિત્રો સેન્ડ મેયર પ્રક્રિયા કરતા ગેટરમેન પ્રક્રિયા કરતા સેન્ડ મેયર પ્રક્રિયા છે વધુ ગેટરમેન પ્રક્રિયા જે છે ને ગાટરમેન બોલે ગેટરમેન બોલે બધું એક જ છે ગાટરમેન પ્રક્રિયા કરતા સેન્ડવેર પ્રક્રિયા વધુ સફળ અને વધુ સરળ છે એટલે આપણે મોટે ભાગે આનો ઉપયોગ વધુ કરીએ છીએ ઓકે મિત્રો હવે તમને પૂછે કે સાહેબ તમે બોલ્યા હેલોજન બનાવવા માટે આ રીતનો યુઝ કરાય યસ કરાય પણ હેલોજન બધામાં ન બને મિત્રો કારણ કે આયોડિન જોડો હોય ને જે મેં બેન્ઝીન મેં બનાવ્યો ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન એમ મારા આયોડોબેન્ઝીન બનાવવું હોય તો અરે આયોડોબેન્ઝીન બનાવવા માટે ઉદીપકની જરૂર જ નહીં પડે એ તો બહુ સિમ્પલ પ્રક્રિયા છે મિત્રો આયોડોબેન્ઝીન બનાવવો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી એ તો બહુ સહેલો છે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે N2Cl આ પ્લસ ભાગ આ માઇનસ ભાગ એની તમારે સીધું Ki સાથે પ્રક્રિયા કરવાની અહીંથી બંધ તૂટે Ki માંથી I સીધો અહીંયા જોડાય બરાબર Ki માંથી I જોડાઈ ગયું બસ આયોડોબેન્ઝીન પોટેશિયમ છે ક્લોરિન સાથે જોડાય એટલે KCl અને N2 તો છૂટો પડે છે બરાબર તો આ પ્રક્રિયા આયોડાઇડ આયન જોડવાની પ્રક્રિયા આયોડાઇડ આયન દ્વારા કોનું વિસ્થાપન આયોડાઇડ આયન દ્વારા ડાયઝોનિયમ ક્લોરાઇડનું વિસ્થાપન તો બહુ સિમ્પલ છે બરાબર ત્યાર પછીનો બીજો ઉદાહરણ રાખો હાઇડ્રોજન ફ્લોરાઇડ આયન દ્વારા વિસ્થાપન આપણે બધું લીધું ક્લોરિન અને બ્રોમિન આ રીતે તો ફ્લોરાઇડ જોડવો હોય તો મિત્રો એ થોડી કસરતમાં જે એવો પ્રશ્ન છે હાલો આ ડાયઝોનિયમ ક્લોરાઇડ છે આપણી પાસે ઓકે એનું સૌથી પહેલા તમારે BF3 સાથે પ્રક્રિયા કરવાની બરાબર એટલે કે
ફ્લોરોબોરેટ બરાબર અને એને એસિડ સ્વરૂપમાં લેવું હોય તો HBF4 આને કહેવાય ફ્લોરોબોરિક બોરિક એસિડ ફ્લોરોબોરિક એસિડ બોરોનનો વિધભાર આમ જોવો તો 3 જ છે એટલે 3 બંધ જ બનાવે કારણ કે બોરોનની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન જ છે તો કે ચોથો જે છે ને ફ્લોરિન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મમાં લઈને આવે અને આપે બરાબર એટલે આ સ્વીકાર એટલે આ ઋણ ભાગ છે એટલે ચાર ફ્લોરિન હોય ને ત્યારે ઋણ ભાગ હોય અને આ ધન ભાગ અને આપણે શીખ્યા છીએ હાઇડ્રોજન ધન હોય તો એ મિત્રો એસિડ છે આને કહેવાય હાઇડ્રોજન ફ્લોરોબોરેટ શું કહેવાય અથવા તો હાઇડ્રો ફ્લોરોબોરિક એસિડ તો મિત્રો આની જ્યારે પ્રક્રિયા કરશો ત્યારે સૌથી પહેલા આ જે નેગેટિવ આયન છે ને એ નેગેટિવ આયન ક્લોરીન નું સ્થાન લેશે મતલબ કે સીધી ની પદ નહીં મળે બરાબર એ નેગેટિવ આયન પહેલા અહીંયા સ્થાન લે સીધું ડાયઝનિક ચાર્જ દૂર નહીં થાય આ BF4 અહીં આવશે બરાબર અને પ્લસ અહીંનો હાઇડ્રોજન અને અહીંનો ક્લોરીન એ શું બનાવશે HCl અહીંયા લખું તો યાદ નહીં લે ખ્યાલ આવી ગયો હવે આનું શું કરશે તો કે હવે જે આ નિપજ મળી તમને એને તમે ગરમ કરશો એટલે વિઘટન કરશો એને તમે ગરમ કરશો એટલે વિઘટન વિઘટન થાય ત્યારે શું થાય તો કે BF4 છે ને એમાંથી એક ફ્લોરિન અહીંયા ચોંટેલો રહે એક ફ્લોરિન ત્યાં જોડાયેલો રહે બરાબર બાકી બંધ હવે પાછું એનું ઈ છે અહીંથી બંધ તૂટે અને એક ફ્લોરિન અહીં આવી ગયો એક ફ્લોરિન અહીંયા આવ્યો એટલે આવી ગયું હું N2 અને BF3 બોરોન છે ત્રણ ફ્લોરિન હોય તો એ પાછો તટસ્થ છે એટલે BF3 બને એક ફ્લોરિન અહીં આવ્યો તો આવી રીતે ફ્લોરોબેન્ઝીન મેળવી શકો એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી ફ્લોરોબેન્ઝીન બનાવવું હોય તો સૌથી પહેલા એનું HBF4 એટલે ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો તમને બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ મળે જો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્લોરાઇડ ઋણ આયન ક્લોરાઇડ એટલે ફ્લોરોબોરેટ છે ફ્લોરોબોરેટ ટેટ્રા ફ્લોરોબોરેટ કહેતો યાદ ટેટ્રા ફ્લોરોબોરેટ છે અને નામ ઉપાય બેન્ઝીન ડાયઝોનિયમ ટેટ્રાફ્લોરોબોરેટ પછી એનું વિઘટન કરો ગરમીથી એટલે એક ફ્લોરિન ત્યાં આવી જશે તો આ પ્રક્રિયાને મિત્રો આપણે શું કહીએ છીએ ફ્લોરિન દ્વારા વિસ્થાપન ખ્યાલ આવી ગયો હવે હાઇડ્રોજન દ્વારા વિસ્થાપન આપણે વાત કરીએ તો હાઇડ્રોજન દ્વારા વિસ્થાપન છે ને એ પ્રક્રિયા પણ બહુ સિમ્પલ છે એમાં આપણે બે રીતે બનાવી શકીએ મિત્રો એક હાઇપોફોસ્ફોરિક એસિડ હાઇડ્રોજન દ્વારા વિસ્થાપન તમને સમજાવું અત્યારે આપણી પાસે અહીંયા N2 Cl- અહીંયા તમારે PO2 H3PO2 એટલે એને શું કહેવાય ખબર છે તમને હાઇપોફોસ્ફરસ એસિડ હાઇપો શબ્દ આપણે વાપરીએ છીએ હાઇપો એટલે એક થાય કારણ કે અહીં એક જ ફોસ્ફરસ સાથે છે ને એક ઓક્સિજન ડબલ બોન્ડ થી છે એક ઓક્સિજન સિંગલ બોન્ડ થી છે ને હાઇડ્રોજન છે અને બે હાઇડ્રોજન અહીંયા પાંચ સિયોજકતા પૂરી થાય તો એક છે એટલે આપણે કહીએ છીએ હાઇપો એટલે હાઇપોફોસ્ફરસ એસિડ વડે જો તમે આનું જળ વિભાજન કરો તો શું થશે મિત્રો તો કે તો આ પ્રક્રિયા થશે ત્યારે આ પાણીમાંથી હાઇડ્રોજન છૂટો પડશે એ અહીંયા આવી જશે બંધ તૂટશે ડાયઝોનિક ક્ષારમાં અને અહીંયા હાઇડ્રોજન આવી જાય તો મિત્રો ત્યાં હાઇડ્રોજન આવી જાય તો એ શું બન્યું કહેવાય બેન્ઝીન હાઇડ્રોજન તો આપણે દેખાડતા નથી આ તો મેં તમને સમજાવવા દેખાડ્યું હાઇડ્રોજન ત્યાં આવી જાય એટલે બેન્ઝીન બની જાય હવે તમે સમજો ખાસ હવે એ હાઇડ્રોજન ત્યાં આવી ગયો એટલે બેન્ઝીન બની ગયો હવે આનું શું થશે તો કે આ જે H3PO3 હતો PO2 હતો એ H3PO3 બની જશે મતલબ એનું ઓક્સિડેશન આનું રિડક્શન થયું બેન્ઝીનનું કેમ તો કે બેન્ઝીનમાં હાઇડ્રોજન ઉમેરાયો એટલે રિડક્શન એટલે એનું રિડક્શન થયું અને આ ઓક્સિજન ઉમેરાયો હાઇપોફોસ્ફોરિક એસિડ હતો એની બદલે ફોસ્ફોરિક એસિડ બની ગયો ત્રણ ઓક્સિજન થઈ ગયા એટલે મિત્રોનું ઓક્સિડેશન હવે વધુ શું એ વાત કરીએ તો કે અહીંયા તમે જુઓ એક આમાંથી પાણીમાંથી એક હાઇડ્રોજન તમે અહીંયા આપી દીધો એક ઓક્સિજન આને આપી દીધો ઓક્સિજન અહીંયા આવી ગયો એટલે H3PO3 હાઇડ્રોજન એક અહીંયા આપી દીધો એટલે હવે આમાંથી જે છૂટું પડ્યું એ અહીંયા વધે એક N2 વધે અને એક આ હાઇડ્રોજન સોરી ક્લોરીન પણ હજી પાણીમાં એક હાઇડ્રોજન છે એક તમે અહીંયા આપો એક ઓક્સિજન અહીંયા આપો એક હાઇડ્રોજન છે આની અને જોડાય અને શું બનાવશે HCl બહુ સિમ્પલ વસ્તુ તો આ હાઇડ્રોજન દ્વારા વિસ્થાપન કહેવાય હાઇડ્રોજન દ્વારા વિસ્થાપન થાય ડાયઝોનિયમ ક્લોરાઇડનું તો શું મળે તો યાદ રાખવાનું બેન્ઝીન બરાબર ને
હાઇડ્રોકાર્બન સંયોજન મળે ગુજરાતીમાં બોલું તો હાઇડ્રોકાર્બન એટલે હું એ તો મેં બેન્ઝીન લીધું અહીંયા મિથાઈલ ઇથાઇલ પ્રોપાઇલ લઈ લીધું તો મિથાઇલ મેં ડાયઝનિંગ ક્ષાર લીધો હોત તો અમે મિથેન મળે ઇથાઇલ લીધો તો ઇથેન મળે એટલે આ પાછું યાદ રાખવાનું બેન્ઝીન ઉદાહરણ એટલે બધે બેન્ઝીન જ નહીં આપી દેવા એની સિવાયના પણ ઉદાહરણ આપણને ખબર હોવા જોઈએ મિત્રો ઓકે હવે ત્યાર પછીની વાત કરીએ આ જ પ્રક્રિયા હું બીજી રીતે પણ કરી શકું મેં અહીંયા હાઇપોફોસ્ફરસ એસિડના જળ વિભાજન દ્વારા રિડક્શન કર્યું હું અહીંયા આલ્કોહોલના રિડક્શન દ્વારા સોરી આલ્કોહોલનું ઓક્સિડેશન અને આનું રિડક્શન થાય એના દ્વારા ટૂંકમાં કહું તો આલ્કોહોલ પણ આનું ઓક્સિડ રિડક્શન કરી શકે આલ્કોહોલ પણ આને હાઇડ્રોજન આપી શકે હવે આમાં શું થશે કહો અહીંયા બે હાઇડ્રોજન છે તમને દેખાય છે બરાબર આને હું લખું CH3CH H મેડ અને અહીં ઓક્સિજન પાસે કાઢ્યો છે ને આલ્કોહોલ છે અત્યારે ઇથેનોલ તો બેન્ઝીન ડાયઝન ક્લોરાઇડ નું ઇથેનોલ સાથે તમે જો પ્રક્રિયા કરશો તો ઇથેનોલ છે એ પોતે બે ઇલેક્ટ્રોન ગુમાવશે એક હાઇડ્રોજન ગુમાવશે એક બાજુનો કાર્બન હવે તમે ખાલી વિચારો કે આ ઇલેક્ટ્રોન ગુમાવે તો એનું રિડક્સ ઓક્સિડેશન થયું અને ઈ બે ની સંયોજક સોરી હાઇડ્રોજન ગુમાવે તો એનું ઓક્સિડેશન થયું અને હાઇડ્રોજન ગુમાવીને બે ની એક એક સંયોજકતા ખાલી પડે જોડી દેવાની એટલે આ પહેલું આ કૂટની પછી પહેલા સમજાવી દો કે જે આલ્કોહોલ હતો એ હું બની ગયો CHO આલ્ડિહાઇડ બની ગયો મિત્રો ઓક્સિડેશન થયું અને આનું રિડક્શન થાય અહીંથી બે હાઇડ્રોજન છૂટા પડ્યા ને એમાંથી એક હાઇડ્રોજન આ માથું તોડી બેન્ઝીન ડાયઝનિક ક્ષારમાંથી ડાયઝનિક ક્ષારને દૂર કરી અને એક અહીંયા હાઇડ્રોજન આવી જશે ટૂંકમાં કહીએ તો બેન્ઝીન મળશે અને આ N2 અને હાઇડ્રોજન છે અહીં એક હાઇડ્રોજન જ અહીં લીધો ને એક હાઇડ્રોજન ક્લોરીન સાથે જોડાશે એટલે આ N2 અને વત્તા HCl એટલે કુલ ચાર નિકલ મળશે આપણો બેન્ઝીન N2 HCl અને આલ્કોહોલનું શેમાં રૂપાંતરણ થયું આલ્ડિહાઇડમાં એટલે ખાસ યાદ રાખજો કે હાઇપોફોસ્ફરસ એસિડના જળ વિભાજન દ્વારા કે ઇથેનોલ દ્વારા આપણે ડાયઝોનિક ક્ષારનું હાઇડ્રોજન વડે રિડક્શન કરી શકીએ ત્યારે હાઇપોફોસ્ફરસ એસિડ કે આલ્કોહોલ ઓક્સિડેશન પામે છે હાઇપોફોસ્ફરસ એસિડનું ઓક્સિડેશન થઈને ફોસ્ફોરિક એસિડ બને અને આલ્કોહોલનું ઓક્સિડેશન થઈને આલ્ડિહાઇડ મળે આ ખાસ યાદ રાખવાનું છે તો મિત્રો આ બધી જે પ્રક્રિયા હતી એ બધી પ્રક્રિયાઓ મેં તમને વાત કરી એમ નાઇટ્રોજન નું વિસ્થાપન આમાં ક્યાંય તમે જુઓ ડાયઝનિક ક્ષારમાં નાઇટ્રોજન N2 એના એક સ્વરૂપે રહી જ નહોતો અરે એના એક સ્વરૂપે શું બેન્ઝીન ની ઉપર નો રહી ગયો આલ્કાઇલ કારણ કે અહીંથી જ બધા બદલ્યા અહીંથી જ બધા બદલ્યા એટલે તો આપણે આના બે ભાગ પાડી અને મેં તમને કીધું 99% પ્રક્રિયા છે બધામાં નાઇટ્રોજન બનતું રહે છે હવે છેલ્લું મિત્રો NO2 એટલે કે નાઇટ્રોજન દ્વારા NO2 મતલબ નાઇટ્રો સમૂહ દ્વારા વિસ્થાપન હવે આપણે છેલ્લું ઉદાહરણ લેવાનું છે NO2 સોરી NO2 સમૂહ મતલબ નાઇટ્રો સમૂહ દ્વારા વિસ્થાપન તો મિત્રો નાઇટ્રોજન સમૂહ દ્વારા વિસ્થાપન કઈ રીતે થાય એમાં થોડી કસરત કરવી પડેવી છે ડાયરેક્ટ નાઇટ્રો સમૂહ દ્વારા વિસ્થાપન નહીં થાય સૌથી પહેલું કામ આપણે જે તમે આગળ શીખ્યા છો એ શું તો કે સૌથી પહેલા HBF4 સાથે પ્રક્રિયા કરી બેન્ઝીન ડાયઝનિક ક્લોરાઇડ છે ને એને બેન્ઝીન ડાયઝનિક ટેટ્રાબ્રોમાઇડ માં ફેરવવું પડશે મતલબ કે આ જે ઋણ આયન છે ને એ કાઢી અને નવો ઋણ આયન BF4 મોકલવો પડશે ક્લોરીન ની જે પ્રક્રિયા હતી ને ખાલી અહીંથી ક્લોરીન ને ગરમ કરતા હતા એક ક્લોરીન અહીં ચોંટેલો રહેતો હતો બાકીનું બધું દૂર થતું હતું એટલે ફ્લોરો બેન્ઝીન મળતો હતો આ H અને આ Cl એટલે HCl બનાવે ક્યાંય વધારે નીકળે એટલે ટૂંકમાં કહીએ તો બેન્ઝીન ડાયઝનિયમ ક્લોરાઇડ નું બેન્ઝીન ડાયઝનિયમ ક્લોરોબોરેટ માં રૂપાંતરણ થાય ત્યાર પછી મિત્રો આનું NaNO2 સોડિયમ નાઇટ્રાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે આ નાઇટ્રાઇડ નો નાઇટ્રો સમૂહ છે ને એ આ તમામ નું વિસ્થાપન કરી નાખે મતલબ થાય તો વિસ્થાપન જ છે અહીંથી બધું પહેલા ન તો તોડી શકે હવે તોડી શકશે અને આવડા જે નાઇટ્રો સમૂહ ઋણ આયન છે એ જોડાઈ ગયો બસ નાઇટ્રો બેન્ઝીન મળી ગયું નાઇટ્રો બેન્ઝીન મળી ગયું હવે આ N2 જે આપણે વાત કરી હતી બરાબર પછી આ Na એ ક્લોરીન સાથે જોડાયેલ શું બનાવશે NaF શું બનાવશે NaF અને બાકીનું છે એ તમને ખ્યાલ આવી ગયો કઈ રીતે જોડાય અને આની પછી આમ બનશે NaBF4 આમ તો આ રીતે હોય પણ
આપણે અહીં વિભંજન થાય તો NaF BF3 આપણને જોવા પણ મળે પણ વિભંજન પહેલા સ્વરૂપમાં હોય છે તો મિત્રો અહીંયા બધામાં સિંગલ એક જ પ્રક્રિયા ત્યાં યાદ રાખજો ખાલી 5 મિનિટમાં બધો આ પ્રકરણમાં આ ટોપિક કોઈ દિવસ વાંચો ન પડે એવો ટોપિક છે એકવાર વ્યવસ્થિત લખીને સમજીને આપણે કરીએ તો ઓકે આવો હવે મિત્રો હું તમને વાત કરું બીજો પાઠ અત્યારે મેં તમને સમજાવ્યું નાઇટ્રોજન સમૂહનું વિસ્થાપન થતું હોય તેવી પ્રક્રિયા હવે આપણે બીજો પાઠ એનો સમજીએ છીએ તો જેમાં નાઇટ્રોજન સમૂહનું વિસ્થાપન ના થતું હોય બરાબર પણ એનું ઓક્સિડેશન કે રિડક્શન થતું હોય એવી આપણે પ્રક્રિયા અહીંયા સમજીએ મોટે ભાગે આ પ્રક્રિયા છે ને ભાઈ અને એમાં જે નિપજ મળે ને એ રંગકો તરીકે બહુ ઉપયોગી છે રંગકો પણ કહેવાય રંગ તો નામ આવ્યું રંગકો એટલે આમ તો મુખ્ય રંગ તો બહુ ઓછા છે મને નથી ખબર કે ત્રણ કેમ જ છે ને બરાબર મુખ્ય રંગો ઓછા છે બાકી આપણી પાસે તો હજારો રંગ છે કેમ ભાઈ તો કે બે રંગનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરી અલગ અલગ શેડ વાળા આપણે હજારો છે રંગ એ તો આપણને ન ખબર હોય ભાઈઓ અને બહેનોને ખબર હોય કેટલાય શેડ હોય આપણે કોઈ નામે ન હોય તો એ રંગકો છે મિત્રો મૂળ રંગ સિવાયના જે રંગો છે એ બધા રંગકો છે અને આ રંગકો બનાવવા માટે જે પિગમેન્ટની જરૂર પડે એ આ નિપજ છે એટલે ખાસ યાદ રાખજો કે હવે જે આપણે પ્રક્રિયા કરીએ છીએ એમાં ડાયઝોનિયમ ક્ષાર સચવાયેલો રહે છે મતલબ ડાયઝોનિયમ ક્ષારનું એનું એક સ્વરૂપ બેન્ઝીન સાથે રહે છે એ દૂર થતો નથી એટલે અહીં લખું બીજી પ્રક્રિયા કે જેમાં ડાયઝોનિયમ ક્ષાર મતલબ નાઇટ્રોજનનો મતલબ આ નાઇટ્રોજન વાળો ભાગ સચવાયેલો રહે છે એ સચવાયેલો રહે છે મતલબ એનું કઈ થતું નથી અને આ બધા જે નિપજ મળે છે એને આપણે રંગકો કહીએ છીએ કારણ કે એનો રંગ બનાવવા માટે જુદા જુદા રંગ બનાવવા માટે ઉપયોગ થાય છે મિત્રો એના નામકરણ કઈ રીતે આપવા એની આપણે વાત કરીએ આમાં મોટે ભાગે આમાં મોટે ભાગે આ બધી ડાઈઝ બનાવવા માટે આ બધા રંગકો બનાવવા માટે આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું ફિનોલ અને એના વ્યુત્પન્નો સાથે પ્રક્રિયા કરીએ છીએ ફિનોલ અથવા તો બીજા કોઈ પણ એરોમેટિક સંયોજન દાખલા તરીકે તમે કહો કે ભાઈ ધારી લો કે હું અહીંયા અત્યારે મારી પાસે N ટ્રિપલ બોન્ડ NCl છે આ અત્યારે તમને ખબર જ છે બધાને આમ છે ટ્રિપલ બોન્ડ હવે એની ધારી લો કે હું ફિનોલ સાથે પ્રક્રિયા કરું આમાં એક સમજવા જેવી મિત્રો એ વાત છે કે તમે ફિનોલ સાથે કરો એનિલિન સાથે કરો ગમે એની હારે કરો પણ એનો જે ક્રિયાશીલ સમૂહ OH છે ને એ આમાં પ્રક્રિયામાં ભાગ લેતો જ નથી તો કે આનો પેરા સ્થાને જે કાર્બન છે ને એ પ્રક્રિયામાં ભાગ લે આને પેરા પછી તમે ગમે સમૂહ જો ફિનોલ જો એની જો બધા પ્રક્રિયા કરો બધામાં આને પેરા સ્થાને રહેલો ભાગ હવે શું થશે મિત્રો કઈ વાત અહીંયાથી આ એક બંધ તૂટશે એક બંધ તૂટે એટલે આ કાર્બનની સંયોજકતા ખાલી નહીં પડે આ નાઇટ્રોજનની કેમ કે એમાં તો સવર બંધ હતા એટલે એને ઇલેક્ટ્રોન યુગ્મ પોતાનું મળી જશે અને જેવું પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ મળે એટલે આ નાઇટ્રોજન આ નાઇટ્રોજન છે ધન હતો એ તટસ્થ થઈ જાય એટલે આ ભાઈ છૂટા પડે પણ પ્રશ્ન એ છે મેં તમને આ સમજાવેલું છે કે પહેલો નાઇટ્રોજન જ્યારે બંધ તોડે ત્યારે એને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ મળે અહીંયા બે બંધ વધે પણ પ્રશ્ન એ છે કે આ જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મથી બંધ આવતો હતો ને ત્યારે આ ભાઈની સંયોજકતા પૂરી થઈ હતી હતી નાઇટ્રોજનની બીજા નાઇટ્રોજનની હવે આને બંધ તોડી પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લીધું એટલે આની સંયોજકતા ખાલી પડી હવે એ ખાલી પડેલી સંયોજકતા અને અહીંથી હાઇડ્રોજન છૂટો પડે એટલે ખાલી પડેલી સંયોજકતા પરસ્પર જોડાઈ જાય એટલે ટૂંકમાં કહીએ તો આની સાથે આગળના જે બેન્ઝીન વાળો ભાગ છે એનો પેરા સ્થાને ઈ નાઇટ્રોજન જોડાય OH તો ઉભો જ છે હવે અહીંથી જે ક્લોરિન છૂટો પડ્યો અહીંથી હાઇડ્રોજન એ શું બનાવશે HCl અને આનું નામ આપવું હોય મિત્રો તો આ બહુ સિમ્પલ નામ છે આમાં એક નામ કોમન છે એઝો બેન્ઝીન આ બે બાજુ બેન્ઝીન ને વચ્ચે N ડબલ બોન્ડ N હોય ને N ડબલ બોન્ડ O અને બે બાજુ બેન્ઝીન આનું ભેગું નામ છે એઝો બેન્ઝીન શું છે એઝો બેન્ઝીન
હવે તમે જો આ એઝો બેન્ઝીન માં જ્યાં એઝો સમૂહ બને એના પેરા સ્થાને કોણ છે ચોથા એટલે પેરા એટલે એ લખવાનું પેરા હાઇડ્રોક્સી પેરા હાઇડ્રોક્સી એઝો બેન્ઝીન સમજાયું તમને નારંગી રંગક છે આ ક્યા રંગનો રંગક છે નારંગી રંગનો રંગક ઓકે હવે બીજો એવી જ રીતે તમને બીજી વાત કરું એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય કારણ કે એસિડિક પ્રણ આવી બીજો આ સિમ્પલ વસ્તુ છે હવે તમને આવડવાનું છે ધારી લો કે અહીંયા મારી પાસે N ટ્રિપલ બોન્ડ N Cl આવી રીતે છે હવે એનિમ એનિલિન સાથે પ્રક્રિયા કરો એનિલિન એટલે શું તમને બધાને ખબર છે બેન્ઝીન સાથે NH2 હોય તેને એનિલિન કહેવાય બરાબર ને તો આ એનિલિન સાથે જો હું પ્રક્રિયા કરું તો એનિલિનના પેરા સ્થાને રહેલો હાઇડ્રોજન આની સાથે જોડાય સોરી હાઇડ્રોજન ની પણ આ કાર્બન નાઇટ્રોજન છે અહીંયા કઈ રીતે જોડાય મેં તમને આગળ સમજાવ્યું એ જ નિયમ એ જ પદ્ધતિ એ જ આ ખાલી નિપદ બદલાય છે કાઈ લખું એન ડબલ બોન્ડ એન અને પાછો અહીંયા બેન્ઝીન વાળો ભાગ જોડી દેવાનો અને આ બેન્ઝીનમાં પેરા સ્થાને શું છે મિત્રો પેરા સ્થાને એમાઇન છે એમોનિયા આને કહેવાય એઝો બેન્ઝીન અને આ પેરા સ્થાને એમિનો છે તો પેરા એમિનો એઝો આ રીતે મિત્રો તમને નામ આવડવું જોઈએ પીળો ક્ષાર પીળા રંગનો ક્ષાર છે આ પીળો રંગ છે ખ્યાલ આવી ગયો હવે તમે એક વાત કરો તો આ ડાયઝોનિયમ ક્ષારની આપણે જે શીખ્યા ડાયઝોનિયમ બેન્ઝીન ડાયઝોનિયમ એના ઉપયોગો શું તો કે રસાયણ વિજ્ઞાનમાં અથવા તો રાસાયણિક પ્રક્રિયામાં આ બહુ અગત્યનું પરિણામ છે બહુ અગત્યનું પરિબળ છે ધારી લો કે તમારે એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન બનાવવું હોય તો એનિલિનને દૂર કરીને એમાંથી સીધો ક્લોરોબેન્ઝીન ન બને પણ જો એનિલિનનું ડાયઝોનિયમ ક્ષારમાં રૂપાંતરણ કરો બરાબર તો ક્લોરોબેન્ઝીન બનાવવું બહુ સહેલો પછી તો ક્યુપ્રસ ક્લોરાઇડ આપણો સેન્ડમિયર પ્રક્રિયા કામ આવે એટલે ખાસ યાદ રાખજો કે જેમાં સીધી રીતે બેન્ઝીન સાથે અથવા તો એનિલિનમાંથી સીધી રીતે ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન કે સાયનોબેન્ઝીન ન બનતું હોય કે ક્લોરોબેન્ઝીન તો ત્યારે સૌથી પહેલાં એનિલિનનું ડાયઝોનિયમ ક્ષારમાં રૂપાંતરણ કરો એટલે પછી બધી નિપજ તમને બહુ સરસ રીતે મળી જશે મતલબ રાસાયણિક રીતે આ પ્રોડક્ટ છે એ ખાસ અગત્યનું રસાયણ છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ મિત્રો અહીંયા આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ બરાબર બહુ સિમ્પલ પ્રકરણ પૂરું ટૂંકું હતું હવે આવતા લેક્ચરમાં આપણે ફરીવાર પહેલા ભાગમાં જઈશું બરાબર અગત્યના મોટા પ્રકરણ છે આમ તો લગભગ બધા પૂરા થઈ ગયા 30% કોર્સમાં હું એવું માનું છું કે આમાંથી આપણે કરેવું ને એમાંથી આખું પ્રકરણ કોઈ દિવસ નહીં જાય હા અમુક ટોપિક કદાચ થાય તો એ તો મેં તમને કીધું છે કે ભાઈ એ આપણને ખોટ જવાની બાકી આ અગત્યના પ્રકરણ હતા એના ઉપર મેં ધ્યાન આપ્યું અને અમસ્તુ આપણે 8 પ્રકરણ પૂરા થયા 16 બરાબર હકીકતમાં એક ટકાવારી પ્રમાણે જોવો તો 60% કોર્સ ઉપર થઈ ગયો કારણ કે મોટા પ્રકરણ બધા આપણે પૂરા દાખલાવાળા બધા પ્રકરણ પૂરા કર્યા હવે એવા કોઈ પ્રકરણ વધતા નથી નાના નાના પ્રકરણ છે તો મિત્રો આની પછીના લેક્ચરમાં આપણે મારો વિચાર 5મું પ્રકરણ શરૂ કરવાનું છે પૃષ્ઠ રસાયણ એ આપણે શરૂ થિયરી બેઝ પ્રકરણ છે તમે દૂર છો તો પણ સરસ રીતે સમજી શકશો એટલે એ પ્રકરણ આપણે શરૂ કરીશું આ બધું જ 2 તમારે લખવાનું છે અને LT માં ડાયઝોનિયમ ક્ષારની બનાવટ લખો એ તમારે